રામ રાખે તેને કોણ ચાખે, પરંતુ સુરતમાં પોલીસ એક બાળકી અને એક મહિલા માટે રામ બનીને સામે આવ્યા છે. સુરતના કોઝવેના પાણીમાં ડૂબી રહેલ બાળકી અને તેની માસીને બચાવવા પોલીસ કર્મી રામસિંહ રબારીએ છલાંગ લગાવી હતી અને બંનેના જીવ બચાવ્યા હતા. પોલીસ કમિશનરે ટ્રાફિક પોલીસ કર્મચારી આરઆર રબારીનું સન્માન કરી પ્રમાણપત્ર આપ્યું અને 1000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. રામસિંહ રબારી સુરતના ટ્રાફિક શાખામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. એ નોકરી કરી સવારે ઘરત ફર્યા હતા ત્યારે સવારે 8:45 થી 9 વાગ્યાની વચ્ચે કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે લોકોના ટોળા જોયા, જેથી તેમણે બાઇક મૂકી ત્યાં શું થયું છે તે જોવા આગળ વધ્યા. 10 વર્ષની દીકરી પાણીમાં બચાવો બચાવો બૂમ પાડતી હતી. તેમણે પોતાની પરવાહ કર્યા વગર, એમના ફેમિલીનું વિચાર્યા વગર મોબાઈલ અને બૂટ કાઢીને પોલીસની વર્દીમાં પાણીમાં છલાંગ લગાવી હતી. પહેલા 10 વર્ષની જયશ્રીને પાણીમાંથી બહાર કાઢીને કિનારે લાવ્યા હતા. ત્યારબાદ 30 વર્ષીય માસી જે પાણીમાં ગરકાઈ ગઈ હતી, જેને પણ 5 મિનિટમાંથી જ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. મહિલા બેભાન હતી, જેથી 108 એમ્બ્યુલન્સને જાણ કરી 108 આવે તે પહેલા 15 મિનિટ સુધી તેમણે એક વ્યક્તિ સાથે મળીને મહિલાને વોમિટ કરાવી શરીરમાંથી પાણી બહાર કઢાવ્યું હતું. 108 આવી ત્યારે મહિલાને હોસ્પિટલ જવાની ના પાડતા પ્રાથમિક સારવાર આપી હતી. મારું નામ રામસિંહભાઈ રત્નભાઈ રબારી. હાલ મારી નોકરી ટ્રાફિક વહીવટ અને પ્લાનિંગ સાહેબની ઓફિસમાં ફરજ બજાવું છું. આજે હું નાઇટ પૂરી કરી અને ઘર તરફ જઈ રહ્યો હતો. એ દરમિયાન 8:30 થી 9 આરસામાં પહોંચ્યો પર 25 થી 30 માણસોનું ટોળું જમાયેલું હતું. તો ટોળા જઈને મેં જોયું તો 10 વર્ષની એક કિશોરી હતી જયશ્રીબેન કરી અને સાથે એમના માસી 30 વર્ષના હીટાબેન કરી, બંને ડૂબી રહ્યા હતા. 30 માણસો એ તે જોઈ રહ્યા હતા પણ કોઈએ બચાવવાનો પ્રયત્ન કરેલ નહીં. પછી મેં કોઈ જાતનું વિચાર કર્યા વગર, મારી જિંદગીનું કોઈ વિચાર કર્યા વગર તરત મેં અંદર તાપી નદીમાં ઝંપલાયેલું અને પહેલાં જે જયશ્રીબેન કરી છે 10 વર્ષના એને બચાવ્યા, બાદમાં 30 વર્ષના બેન છે જે રીટાબેન કરી એમને બહાર લાવેલા. 108ને જાણ કરેલી, 108 આવેલી અને એમને પ્રેશરથી જે વોમિટ દ્વારા પાણીનો નિકાલ કરાયેલો અને પછી એ લોકોનું સ્વાસ્થ્ય સારું થતા પછી એ લોકો ઘર બાજુ મોકલ્યા એમને. બાદમાં એને કેટલી ખુશી છે બાળકીના જીવ બચાવે. અમે મારા જીવનનો પહેલો એક આ પ્રસંગ એવો છે કે હું આવું સારું કાર્ય કરી શક્યો એમ, એ બદલ મને ખૂબ ખૂબ ખુશી છે, આનંદ છે. સમય સૂચકતા વાપરીને માસી પણેતના જીવ બચાવનાર કોન્સ્ટેબલ રામસિંહભાઈ રબારીએ જણાવ્યું હતું કે રાત પાડી કરીને નીકળ્યો એ દરમિયાન કોઝવે પર લોકોનું ટોળું દેખાતું હતું, જેથી ત્યાં પહોંચી જોયું તો માસી ભણેત ડૂબી રહ્યા હતા, જેથી ફાયર બ્રિગેડ આવે અને તે અગાઉ જ થોડું મોડું થાય અને મોત થાય એના કરતા મને તરતા આવડતું હોવાથી સીધો જ તાપીમાં જમ્પ લગાવીને બંને માસી ભણેજને બચાવી લેવામાં સફળતા મળી હતી. ટ્રેનિંગ હતા અમે એ દરમિયાન પીટીએસમાં બરોડા સ્વિમિંગ પૂલમાં અમને લઈ જતા ટ્રેનિંગ માટે, તો ત્યાં અમે બીજા અમે સ્વિમિંગ પૂલ એને અમે પૂરતો લાભ લીધો, કોઈ જાતનું ત્યાં પોલ માર્યા વગર મેં વ્યવસ્થિત ત્યાં ટ્રેનિંગ કરી લીધું. એ કામ લાગ્યું એ જ અત્યારે મને એ કામ લાગ્યું ટ્રેનિંગ. 10 વર્ષીય બાળકી માસી રીટા રાઠોડ સાથે કોઝવે પર બંગાળ વીણે છે. બાળકી ખાલી બોટલ લેવા કોઝવે પર જતા લીલને કારણે લપસતા ડૂબી ગઈ હતી, જેથી માસીએ દુપટ્ટો નાખી બચાવવાની કોશિશ કરી. બાદમાં માસીનો પણ પગ લીલને કારણે લપસી ગયો હતો, જે જગ્યાએ મહિલા અને બાળકી પડ્યા હતા 25 ફૂટ પાણી હતું. મહિલા ડૂબી રહી હતી, બાળકીને થોડું તરતા આવડતું હોવાથી બચાવ માટે બૂમ પાડી રહી હતી, પરંતુ લોકો બચાવવાને બદલે ઉભા રહી વિડીયો ઉતારી રહ્યા હતા. કોન્સ્ટેબલ રામસિંહભાઈ રત્નાભાઈ પોતાની ફરજ પૂરી કરી અને ફરજ જતા હતા ત્યારે કોઝવેમાં બે ઈસમો શું છે કે અંદર પડી ગયેલા અને ખૂબ જ મોટા પ્રમાણમાં ત્યાં લોકો ભેગા થયા હતા, પરંતુ એમને પોતાના શું છે કે જીવની પરવા કર્યા સિવાય અંદર કૂદી જઈ અને બંને બાળકીઓને શું છે કે બચાવી છે. એ બદલ ખૂબ જ સમગ્ર સુરત શહેર પોલીસ એમના માટે ગર્વની લાગણી અનુભવીએ છીએ. એમને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું છે અને 1000 રૂપિયાનું રોકડ ઇનામ પણ શું છે કે જાહેર કરવામાં આવ્યું છે અને એમને જે કાર્ય કર્યું છે એ બદલ એમને જીવન રક્ષા પદક માટે પણ શું છે કે રાજ્ય સરકારને એક પદક આપવા માટે ભલામણ કરી છે.
શહેરના પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટે બહાદુરીનું કામ કરનાર રામસિંહભાઈ રબારીને સન્માનપત્ર આપીને સાથે સાથે જીવન રક્ષા એવોર્ડ આપવા માટે રાજ્ય સરકારમાં ભલામણ પણ કરવામાં આવશે. પોલીસ કમિશનરે ટ્રાફિક પોલીસ કર્મચારી આરઆર રબારીનું સન્માન કરી સન્માનપત્ર આપ્યું અને રૂપિયા 1000 નું ઇનામ પણ આપવામાં આવ્યું. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.